धार्मिक सामाजिक प्रवृत्ति। कई वक्त आपने जो सामने राजा राम मोहन राय से हमने घनी बड़ी प्रवृत्ति करी थी सामाजिक धार्मिक वीर प्रकार એમના ભાઈનું મૃત્યુ થવાથી એમની ભાભી સતી થયા એટલે એમણે સતી થવા પ્રથા દૂર કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા જેમાં એમને સફળતા મળી। 1829માં ઇંગ્લેન્ડ ગવર્નર વિલિયમ બેન્ટિક દ્વારા કાયદો બનાવ્યો સતી પ્રથાઓ જે રાજા રામ મોહન રાયનું પ્રયત્ન થયો। બીજું કે એમણે જ્ઞાતિ પ્રથા દીકરીને દૂધ પીતી કરવી એટલે કે બાળકી એના પર માટે પણ એમણે ઝુંબેશ ચલાવી બ્રહ્મ સમાજની સ્થાપના કરી હિન્દુ કોલેજની સ્થાપના કરી આવી રીતે વિવિધ પ્રવૃત્તિ કરીને એને એમને હિન્દુ ધર્મને આગળ લાવવાના પ્રયત્ન કર્યા। એમાંના બીજા સામાજિક કાર્યકર છે જે છે દયાનંદ સરસ્વતી એમણે પણ હિન્દુ ધર્મમાં ઘણા બધા ફેરફારો કરવા માટે પ્રયત્નો કર્યા કારણ કે એમનો જન્મ સૌરાષ્ટ્રમાં મોરબી નજીક ચંદારા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો। દયાનંદ સરસ્વતીનો જન્મ પણ બ્રહ્મા કુટુંબમાં થયો। કલાના સિનેમા રાજાશાહીમાં કે તમે ગમે તે સમયમાં જુઓ તો જે શિક્ષિત વર્ગ જોવા મળે છે બ્રાહ્મણ એ શિક્ષણ પણ આપતા ગુરુકુળમાં આશ્રમો બનાવીને ઝાડવા વૃક્ષ નીચે ઘણા બધા બાળકોને ભેગા કરીને આ પ્રકારનું શિક્ષણ આપે। તેમણે સત્યની શોધમાં ગૃહ ત્યાગ કર્યો એટલે કે પોતાના ઘરનો ત્યાગ કર્યો। એમને શું સત્ય ગોતું કે આ બધું શું છે લોકો મૂર્તિ રાખે છે એની પૂજા કરે છે બાળકીને દૂધ પીધી કરાય છે જીવતા જીવત સળગર દૂધમાં નાખી દે છે જીતા જીવત કોઈ પત્ની પતિ મરી જાય એટલે સળગી જાય છે સતી થઈ જાય છે આ બધી પ્રવૃત્તિ એમને હિન્દુ ધર્મમાં ખરાબ લાગે કે આ ધર્મમાં કેમ આવી પ્રવૃત્તિ છે એની શોધ કરવા એમણે પોતાના ઘરનો ત્યાગ કર્યો। 15 વર્ષ સુધી પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો એમણે 15 વર્ષ સુધી આવી રીતે ફરતા છે ફરતા ફરતા એમણે યોગનો અભ્યાસ કર્યો। યોગથી તમે માહિતગાર છો હાલમાં યોગની પ્રવૃત્તિ શિયાળો છે રોજ સવારે લોકો કરતા હોય છે જેનાથી આપણું મગજ સાંભળે છે અને એક ચિત્ત બની રહે છે જેનાથી આપણે વિવિધ કાર્યો કરવામાં ગુસ્સાને મગજને બધી રીતે આપણે કાબુમાં રાખી શકીએ છીએ તેમણે યોગનો અભ્યાસ કર્યો। સંન્યાસ લઈ મથુરા સ્વામી ગિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો। હિન્દુ ધર્મમાં ઘણા બધા પુસ્તકો છે જે લખાયેલા છે ગુરુકુળમાં આશ્રમોમાં જે આપણા પહેલાના ઋષિ મુનિઓએ લખેલા છે આ પુસ્તકો એમણે વાંચ્યા એમાંથી આ બધું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો તો એ સંન્યાસ લઈ એટલે કે એમના લગ્ન થઈ ગયા હતા એટલે એમણે ઘર સંસારનો ત્યાગ કર્યો પોતાનું ઘર છોડી દીધું એટલે સંન્યાસ લઈ લીધું અને આ સંન્યાસ અવસ્થામાં મથુરામાં સ્વામી ગિરજાનંદ જે એમના ગુરુ હતા એમની પાસે એમણે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો એટલે હિન્દુ શાસ્ત્રો હિન્દુ ધર્મમાં કેટલા પુસ્તકો છે એ પુસ્તકોમાં શું લખેલું છે આ બધી વિગતો લખી છે કે નથી લખી એનું જ્ઞાન મેળવ્યું। ધાર્મિક સામાજિક રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન કર્યો એમણે હિન્દુ ધર્મમાં ઘણું બધા પુસ્તકો વાંચ્યા જ્ઞાન મેળવ્યું યોગનો અભ્યાસ કર્યો પછી એમણે વિચાર્યું કે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો એમણે પ્રયત્ન કર્યો કેમ કે ધર્મ બધા એક જ છે એક જ વ્યક્તિ કોઈ વ્યક્તિ સમાજમાં આવે બાળક જન્મે ત્યારે એને ખબર નથી હોતી કે કયા ધર્મનો હોય છે કયા જ્ઞાતિનો હોય છે અને ક્યાંનો રહેવાસી એને માણસો દ્વારા બધું શીખવવામાં આવે છે એટલે એની દ્રષ્ટિએ જોઈએ તો કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ સમાજનો હોય કે કોઈ પણ રાષ્ટ્ર દેશનો હોય બધા એક છે એકતાથી એમને રહેવું જોઈએ કોઈ વ્યક્તિ સમાજમાં કે બધા ઉચ્ચ કે નીચ વર્ગના કોઈ હોતા નથી ત્યારે લોકોને વેદો તરફ પાછા વળવાનો બોધ આવ્યો વેદ એટલે શું જે આપણા જે ચાર વેદ છે ઋષિ મુનિઓ સમયમાં હજારો વર્ષો પહેલા જે લખાયેલા હતા જે ચાર વેદમાં જે જ્ઞાન છે એટલે કે આ વેદો તરફ પાછા વળો જે ચાર વેદ છે એમાંના ઋગ્વેદ અથર્વવેદ સામવેદ જે બધા ચાર વેદ છે એ વેદમાં
માં આવા પ્રકારનું કોઈ જ્ઞાન આપેલું નથી એટલે કે કોઈ પણ પ્રકારની સતી પ્રથા જ્ઞાતિ પ્રથા કે કોઈ ધર્મના વિશે ક્યાંય કંઈ લખેલું નથી એટલે લોકોને કીધું કે વેદો તરફ પાછા વળો જેના કારણે એમાંથી બોધ પડે જ્ઞાન પડે કે વેદો વાળો ક્યાંય નથી લખ્યું કે મૂર્તિ બનાવીને એની પૂજા કરો અલગ પ્રકારના રિવાજો જે છે કુળ રિવાજ છે કોઈનો પતિ મરી જાય ત્યારે પત્ની એની સાથે સરગાવી નાખો સતી કરી નાખો જ્ઞાતિ પ્રથા સામાજિક આવી કોઈ પ્રથાઓ વેદોમાં લખેલી નથી સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી સત્યાર્થ પ્રકાશ જે ગ્રંથ છે એ દયાનંદ સરસ્વતીએ લખેલો છે જેમાં આવા બધા પ્રકારનું જ્ઞાન લખેલું છે મૂર્તિ પૂજા ક્રિયાકાંડ કે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ સામાજિક પ્રવૃત્તિઓ આ બધું જે લખેલું છે જેમાં જે ગૃહ રિવાજો છે જે ખરાબ બાબત છે એના વિશે એમણે લોકોને જ્ઞાન પૂરું પાડ્યું છે એ પુસ્તક છે સત્યાર્થ પ્રકાશ તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિ પૂજા બાળ લગ્ન સતી પ્રથા અસ્પૃશ્યતાનો ઉલ્લેખ થયો નથી હવે લોકોને વેદ વાંચવાનું કેમ કહ્યું તો કે વેદો વાંચવાથી શું જ્ઞાન મળશે વેદો વાંચવાથી જ્ઞાન મળશે કે વેદોમાં ક્યાંય એવું લખેલું નથી કે મૂર્તિની પૂજા કરો એ શરૂઆતના આપણા ઋષિ મુનિઓ જે ઘણા વર્ષોથી હજારો વર્ષોથી તપ કરતા કે જે કઈ સમયમાં કરતા ત્યારે એમને જે પુસ્તકો લખ્યા છે તો એ સમયમાં ક્યાંય એવું થતું નહીં કે મૂર્તિ બનાવીને એની પૂજા કરો હાલમાં આપણે કરોડો રૂપિયા મંદિરોમાં કે વિવિધ પ્રકારની પ્રવૃત્તિમાં આપણે ખર્ચ કરી નાખીએ છીએ એ સમયમાં વેદોમાં ક્યાંય આવું લખ્યું નથી પછી બાળ લગ્ન કે એવા કોઈ પુસ્તકમાં લખ્યું છે કે નાનો બાળક હજુ જન્મે એને પોતાના ધર્મની સમાજની લોકોની રહેણી કરણી કે વિવિધ પ્રકારની કોઈ પ્રવૃત્તિની ખબર નથી તો એવા બાળકનો નાનપણમાં જ લગ્ન કરી નાખવામાં આવે તો એવું પણ એના વિશે પણ વેદમાં ક્યાંય લખ્યું નથી સતી પ્રથા જે નો પતિ મરી જાય તો એની પાસે એની પત્ની પણ જીવતા જીવન સંગી જાય આવો પણ કોઈ વેદમાં ક્યાંય ઉલ્લેખ નથી અસ્પૃશ્યતા એટલે કે એક જાતની આપણી જે એક વ્યક્તિ તરફ બીજા વ્યક્તિ દ્વારા જે છૂટ રાખવામાં આવે છે આભડછેટ કહેવાય છે આપણી ભાષામાં હાલના આજના સમયના વિસ્તારમાં આપણે એવું કહીએ છીએ કે જે આભડછેટ કહે છે પછાત ગણવામાં આવે છે એવું પણ ક્યાંય વેદોમાં લખેલું નથી ઈસવીસન 1875 માં આર્ય સમાજ સ્થાપ્યો હવે વેદો વાંચવા બધા માટે અઘરા છે એટલા માટે એમને જે અમુક મહત્વની બાબતો છે વેદો માંથી લઈને એમણે 1875 માં આર્ય સમાજની સ્થાપના કરી જેમાં આ વેદોમાંથી અમુક અમુક જે પુસ્તકો બનાવવા માટે જેમાં આ પુસ્તક છે સત્યાસ પ્રકાશ એ પણ બનાવ્યું જેનાથી લોકોને જ્ઞાન આપવા માટે બીજું એક સમાજની રચના પણ કરી જે બ્રહ્મ સમાજની રચના કરી હતી રાજા રામ મોહન રાય એવી રીતે દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી જેમાં હિન્દુ ધર્મના જે આગેવાનો છે લોકો છે એ બધા જોડાશે બીજા નાના વર્ગના લોકો પણ એમાં જોડાશે જેથી કરીને એમને હિન્દુ ધર્મના જે ગૃહ રિવાજો બીજા વિવિધ પ્રકારના ખરાબ બાબતો એના વિશે એમને જાણવા મળશે અને આવી બધી કોઈ બાબતો વેદોમાં નથી એ સત્ય છે એટલે એમણે 1875માં આર્ય સમાજની સ્થાપના કરી જેમાં એમને આ બધું પ્રકારનું જ્ઞાન મળે અને આ સમાજમાં જે જોડાય એ લોકો બીજાને પણ એનું જ્ઞાન આપે પરિણામ ઝડપી સામાજિક પરિવર્તન આવ્યું હવે આવી પ્રકારનું વિવિધ પ્રકારના એમણે પુસ્તકો લખ્યા જે પુસ્તકો વાંચવાથી પણ લોકોમાં જ્ઞાન આવશે અને આર્ય સમાજની સ્થાપના કરી એ સમાજમાં લોકો જોડાશે ત્યાં આવશે અને એમને પણ આવો પ્રકારનું વિવિધ પ્રકારનું જ્ઞાન મળશે એટલે એ લોકોને મળશે લોકોને જ્ઞાન આપશે એટલે ધીમે ધીમે આખા હિન્દુ ધર્મમાં બધાની પાસે આવા પ્રકારનું જ્ઞાન પહોંચી જશે કે જે આ કુળ રિવાજો છે સામાજિક ધાર્મિક રાજકીય જે કઈ બાબતના છે એ લોકો સુધી પહોંચે અને આવી રીતે પરિણામે ઝડપી સામાજિક પરિવર્તન લાવી શકાય છે કોઈ પણ જગ્યાએ તમે સમાજમાં પરિવર્તન લાવવું હોય તો સીધે સીધું જ પરિવર્તન આવતું નથી એના માટે
આપણે સંગઠન બનાવવું પડે છે, કોઈ વ્યક્તિઓને ભેગા કરવા પડે છે, અને ઘણા બધા લોકો ભેગા થાય એમને આ જ્ઞાન મળે, એમની વિચારસરણી ઉપર જાય છે, અને એ લોકો પછી એમના વિસ્તારમાં એ બીજા લોકોને એની સમજ આપશે, જેથી કરીને ધીમે ધીમે એક પછી એક લોકોને આ જ્ઞાન વિચારસરણી વધતી જાય, તો એકબીજા લોકોને કહેતા જાય અને એવી રીતે સમાજમાં પરિવર્તન આવે. ધર્માંતર પામેલા, ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી. શુદ્ધિ ચળવળ એટલે કે જે હિન્દુ ધર્મના માંથી, જે કુરિવાજોમાંથી, વિવિધ પ્રકારની પ્રથામાંથી બહાર નીકળવા માટે બીજા ધર્મમાં જતા જાય, એટલે કે હિન્દુ ધર્મ સિવાયના બીજા કોઈ ધર્મ જે છે એ ધર્મમાં, એ ધર્મમાં જતા રહ્યા, એટલે ધર્મ પરિવર્તન થયા, એટલે કે ધર્માંતર થયેલા કહેવાય. હિન્દુ ધર્મ છોડી બીજો ધર્મ અપનાવે એને શું કહેવાય? ધર્માંતર. એટલે કે એ ધર્માંતર થઈ ગયા છે, બીજા ધર્મમાં જતા રહ્યા છે, એમને પાછા હિન્દુ ધર્મમાં આપણે લાવવા છે. જો પાછા હિન્દુ ધર્મમાં લાવવા હોય તો એના માટે એમણે ઘણા બધા સભ્યો લોકોને એકઠા કર્યા અને એમાં એમણે એક જાતિ ચળવળ આંદોલન કર્યું, શુદ્ધિ ચળવળ. જે શુદ્ધિ ચળવળ એટલે ઘણા બધા લોકોને ભેગા કરીને આ આંદોલનનું નામ છે શુદ્ધિ ચળવળ. એટલે એ લોકો આ ધર્માંતર થયેલા લોકો છે એમની પાસે જાય અને એમને હિન્દુ ધર્મ વિશે માહિતી આપે કે હવે આ ધર્મમાં ઘણા બધા સુધારણા થઈ ગઈ છે, સામાજિક ધાર્મિક સુધારણાઓ થઈ ગઈ છે, વિવિધ પ્રકારના કુરિવાજો દૂર કરવામાં આવ્યા છે, હવે તમે પાછા આ ધર્મમાં આવી જાઓ. એટલા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરીને ધર્માંતર થયેલા લોકોને હિન્દુ ધર્મમાં પાછા લાવવામાં આવ્યા, જેનાથી હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા આવવાના દ્વાર ખુલ્યા. આવી રીતે જે બીજા ધર્મમાં જતા રહ્યા એ લોકોને હિન્દુ ધર્મમાં પાછા આવવા માટેના દ્વાર ખુલ્યા, કારણ કે એમને બીજો ધર્મ અપનાવ્યો હતો એટલે હવે એમને એવું લાગ્યું કે હવે અમે પાછા જઈ શકશું નહીં. તો પાછા ધર્મમાં કઈ રીતે આવો? તો એમાંની આ શુદ્ધિ ચળવળ ચલાવી જેના કારણે લોકોને હિન્દુ ધર્મમાં પાછા આવવા માટેના દ્વાર ખુલ્લા થયા, એટલે જે લોકોને પાછું આવતું હતું ખરેખર એ લોકો પાછા હિન્દુ ધર્મમાં આવ્યા. આવતા દયાનંદ સરસ્વતી ઘણા સમયથી એમણે આર્ય સમાજની સેવા કરી, લોકોની સેવા કરી, જ્ઞાન આપ્યું વિવિધ પ્રકાર. એમનું અવસાન થયું, એમના અવસાન થયા પછી એટલે કે તેમના અવસાન પછી લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ સંસ્થાની પ્રવૃત્તિ ચાલુ રાખી. કઈ સંસ્થા? આર્ય સમાજ નામની સંસ્થા. કઈ સંસ્થા? આર્ય સમાજ નામની સંસ્થા. એ સંસ્થાના જે આગેવાન હતા દયાનંદ સરસ્વતી, એમનું મૃત્યુ થયું એ પછી પણ આ પ્રવૃત્તિ ચાલુ રહી, હિન્દુ ધર્મની સામાજિક ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ. તો એ ચાલુ રાખનાર હતા લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય, જે નેતાઓ હતા, જે રાજકીય રાજકારણમાં સક્રિય હતા. એમણે પણ આ ધર્મને, હિન્દુ ધર્મને આગળ લાવવા માટે આ આર્ય સમાજના પોતાની સેવા આપી. સ્વામી સિદ્ધાનંદે ઈસવીસન 1902 માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુળ સ્થાપ્યું. સ્વામી સિદ્ધાનંદે પણ, જે દયાનંદ સરસ્વતીની જેમ સામાજિક કાર્યકર છે, એમણે પણ પોતાનું યોગદાન આપ્યું. 1902 લોકોને શિક્ષણ આપવા માટે એમણે ગુરુકુળ બનાવ્યું, જે કાંગડી ગુરુકુળ તરીકે ઓળખાય છે, હરદ્વાર પાસે, જેમાં હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કરાવવામાં આવે છે. 1902 એની સ્થાપના કરી. ગુજરાતમાં વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય પણ શરૂ કરવામાં આવ્યું. હવે ધીમે ધીમે સ્ત્રીઓને પણ ઘરના ચાર દિવાલમાંથી બહાર કાઢવા માટેના પ્રયત્નો થવા લાગ્યા, કેમ કે સ્ત્રીઓનું જીવન સાવ ખરાબ બદતર હતું, જે સ્ત્રીઓ માટે ઘણા બધા કુરિવાજો હતા. વિધવા થઈ જાય એટલે એની પાસે કોઈ જઈ ના શકે, એ વિધવા સ્ત્રી કોઈ પ્રસંગમાં ભાગ ન લઈ શકે, એ સ્ત્રીનું જીવન સાવ ખરાબ થઈ જતું. કોઈનો પતિ મરી જાય તેની પત્નીએ જીવતા જીવન સળગી જવું હતું. આવી સતી પ્રથા,
જ્ઞાતિ તથા બીજી કોઈ જ્ઞાતિમાં લગ્ન ન કરી શકે અને બાળકી એટલે કે છોકરીનો જન્મ થાય છે એને ગરમ દૂધમાં નાખી દે દૂધ પીધી કરી આવા પ્રકારના સ્ત્રીઓ માટેના ઘણા બધા કુરિવાજો એ કુરિવાજો દૂર કરવા માટે એમણે સ્ત્રીઓને પણ શિક્ષણ આપવાનું શરૂ કર્યું કારણ કે સ્ત્રીઓ માટેના કુરિવાજો સ્ત્રીઓ વધારે સમજી શકે એટલે એના માટે આર્ય કન્યા વિદ્યાલયની સ્થાપના કરી જેથી કરીને સ્ત્રીઓ બાળકીઓ છોકરીઓ પણ એ શિક્ષણ મેળવે અને શિક્ષણ મેળવ્યા પછી આ હિન્દુ ધર્મમાં પોતાનું સ્થાન જાળવી રાખે હવે આ આર્ય કન્યામાં શું શિક્ષણ આપવામાં આવતું તો કે જેમાં શિસ્ત શ્રમ સંયમ અને ચારિત્ર્યના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું સ્ત્રીઓમાં સૌથી વધારે જરૂર છે શિસ્ત પછી શ્રમ ને કામ તો કરવું જ પણ સ્ત્રીઓએ મોટા ભાગે જે હાલના સમયમાં તો નોકરી કરે છે બધું કરવું છે પહેલાના સમયમાં ઘરના કામકાજ સ્ત્રીઓ કરવી સંયમ રાખવો જરૂરી છે સ્ત્રીઓ અને પુરુષોએ પણ એવી રીતે ચારિત્ર્યના પાઠોનું શિક્ષણ આપવામાં આવે આપણા હિન્દુ ધર્મમાં સૌથી વધારે જોઈએ તો ગમે ત્યાં સ્ત્રી અને પુરુષની વાત લઈએ એમાં સૌથી વધારે ગમે તે ઘટના બને તો એમાં સ્ત્રીનું ચારિત્ર્ય ઉપર વધારે સત્તા રહેતી હોય છે તો સ્ત્રીઓને પણ બાળકીઓ અને છોકરીઓને પણ પોતાનો સંયમ રાખવો જરૂરી છે અને પોતાના ચારિત્ર્યને પણ સાચવવું જરૂરી છે જેના કારણે એ પોતાનું સ્ટેટસ પોતાની સામાજિક કાર્યમાં પોતાનું યોગદાન પણ આપી શકે